આપ જોઈ રહ્યા છો satyade.com પાકું ગુજરાતી। आज रोज वलसाडना मदनवाड विस्तारमां आवेल मिस्त्री चालमां एक अजाणी महिला बपोरे आश्रे 11 वाग्याना सुमारे आवी हती अने त्यारबाद तेना स्थानिक सीनियर सिटीजनोने भेगा करी अने कह्युं हतुं के सरकार द्वारा सीनियर सिटीजनोने दर महीने 3000 रूपिया मळे तेवी योजनाओ अमलमां मूकवामां आवी छे। त्यारबाद मदनवाडमां रहेता हंसाबेन ईश्वरभाई सुरती तेमज दायबेन चुनीलाल प्रजापति अने अन्य 3 महिलाओए युवतीनी वातमां आवी जई रिक्षामां बेसीने रिक्षामां लई गई हती। 7-8 जेटला वडील के जेमनी उमर 60 वर्षना ऊपर हशे तेने सरकार तरफथी 3000 रूपिया मळशे। पैसाना लोभमां तमामने ऑटो रिक्षामां बेसाडी पहेला वलसाड नगरपालिका आगळ બે વૃદ્ધાને ઉતારી દીધા, જેમની પાસે કોઈ ઘરેણા પહેરેલ નહી હતા। બાકી નાને તમારા ફોટા પાડવાના છે તેમ કહીને મામલતદાર કચેરી આગળ લઈ જઈ હાથમાં ફોર્મ પકડાવીને ઊભા રાખ્યા। ત્યારબાદ જેમને વધારે ઘરેણા પહેરેલા હતા તેમને વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલ સીબી હાઈસ્કૂલ પાસેથી લૂંટી લીધેલ। ત્યારબાદ હોટેલ કૃષ્ણા ધરમપુર ચોકડી આગળ સાથે ઉતરીને રિક્ષાવાળા ભાઈને બાકીના તમામને લઈ આવવાનું કહ્યું હતું। ત્યાં પાછા ફરતા જાણ થઈ કે લૂંટીને ફરાર થઈ ગયેલ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ટોટલ 5 બંગડી, 1 મંગળસૂત્ર અને 1 ચેન લૂંટી મહિલા ફરાર થઈ ગઈ હતી। પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે ચક્રો ગતિમાન કર્યા છે। satyade.com વલસાડ। શું નામ છે આપનું? શું ઘટના બની હતી આજ રોજ? મારું નામ જીજ્ઞેશ પ્રજાપતિ છે। આજે સવારના 11 વાગ્યાની આજુબાજુ મદનવાની અંદર એક બેન આવ્યા, એમની ઉંમર અંદાજે 25-30 વર્ષની હતી। હવે એ બેન આવીને મદનવાનમાં 8-10 ઘરે ફર્યા અને એમ કીધું કે આપણે ગવર્મેન્ટ તરફથી સિનિયર સિટીઝનને 3000 રૂપિયા મહિને મળે છે, એટલે સિનિયર સિટીઝનના ફોર્મ ભરીને જો તમે આ નગરપાલિકા અથવા મામલતદારમાં જમા કરાવશો તો તમને એ 3000 રૂપિયાનો દર મહિને હપ્તો મળશે। એટલે આ પ્રમાણે નક્કી એવું એ બેને કહેવામાં આવ્યું અને પછી એ બેન એ પ્રમાણે મદનવામાંથી ઓછામાં ઓછા 5-12 માજી લોકોને રિક્ષામાં બેસાડીને સાથે લઈ ગયા। પહેલાં લઈ ગયા એમને આપણે નગરપાલિકામાં લઈ ગયા પછી એમ કીધું કે અહીંયા ફોર્મ નથી અત્યારે હાલ લેતા, એટલે આપણે મામલતદાર જવું પડશે। એટલે ત્યાંથી પછી મામલતદારમાં લાવ્યા પછી એમ કહેવામાં આવ્યું કે તમારે ફોટા પડાવવા માટે મારી સાથે આવવું પડશે। એટલે બે માજી એમની સાથે ફોટા પડાવવા ગયા અને પછી એમણે ધરમપુર ચોકડી પર એ માજી લોકોને લઈ ગયા અને ત્યાં પછી એમની સાથે હાથ ચાલાકી કરીને એમની લૂંટ કરી। એટલે કે શું લઈ લીધું હતું એમની પાસે? શું પડાવી લીધું હતું? એમને માજી પાસે જે હાથમાં બંગડીઓ હતી, ગળામાં જે ચેન હતી એ એમણે ચોરી કરી। પછી ત્યાંથી પછી એ પાછી એમ કીધું કે આપણે એ બેને એમ કીધું કે મારે થોડું કામ છે, તે રિક્ષાવાળા ભાઈને એમ કીધું કે મને અહીંયા ઓફિસ પાસે નીચે ઉતારી દે અને હું બીજા જે 3 માજી છે એને તું લઈને અહીંયા આવું। એટલે એ રિક્ષાવાળા અહીંયા દેવા આવે અને ત્યાં જાય એટલામાં એ બેન ગાયબ થઈ ગઈ। શું નામ છે આપનું? હિનાબેન। હિનાબેન, શું ઘટના બની હતી આજ રોજ? 11:30 વાગે આ લેડીસ આવી, એક ઘરે ત્યાં 7 વર્ષની ઉપરના જેન્ટ્સને લેડીઝને પૈસા મળવાના એમ એ રીતે વાત કરીને ઘરેથી ઉંમરવાળા બાળકોને રિક્ષામાં લઈને મામલતદાર ઓફિસ પર આવી ત્યાં આગળ પછી ત્યાંથી પછી ભાઈબાને ભાઈબાને રિક્ષામાં બેસાડીને પછી આરપીએફના મેદાન આગળ એને પડાવી દીધું। આ શું કઢાવી દીધું હતું? હાથમાંથી બંગડી અને ગળામાં। અચ્છા, કેટલા તોલાનું? નાની બંગડી 4 ને ગળામાં 2। વેલકમ ટુ ધ રણ ફેસ્ટિવલ, અ ટાઈમ ફોર ધીસ સ્ટાર્ક લેન્ડ ટુ ડોન ધ કલરફુલ રોબ્સ ઓફ ફેસ્ટિવિટી। બ્રીધ ઇન ધીસ એર ઓફ સેલિબ્રેશન એન્ડ એક્સાઇટમેન્ટ। બ્રીધ ઇન અ બિટ ઓફ ગુજરાત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।